ઓપરેશન ઓલિવિયા ટુ રેસ્ક્યુ ઓફ ઓલિવ રેડલી ટર્ટલ. ભારતના ઓડિશાની અંદર ઓલિવ રેડલી ટર્ટલ એટલે કે એ પ્રકારના કાચબા જોવા મળે છે. ક્યાં જગ્યાએ? તો કે ગાહિરમાથાની અંદર, ગાહિરમાથા સેન્ચ્યુરીની અંદર, જે ક્યાં આવેલું છે? ઓડિશાની અંદર, અથવા ઓડિશાનો જે દરિયા કિનારો જે છે અહીંયા જોવા મળે છે. તો એમને બચાવવા માટે, એમના રેસ્ક્યુ માટે, રેસ્ક્યુ એટલે કે પુનઃ જીવન, અથવા તો એમને બચાવવા માટે, એમને બચાવવા માટે ઓપરેશન ઓલિવિયા શરૂ કરવામાં આવે છે. પ્રશ્ન પૂછાઈ જશે ઓપરેશન ઓલિવિયા શું છે? તો એ ઓલિવ રેડલી ટર્ટલ એને બચાવવા માટેની વસ્તુ છે. દર વર્ષે ભારતનો જે દરિયા કિનારો, ઇન્ડિયન કોસ્ટગાર્ડ જે છે એ આ પ્રકારનું, એટલે કે ભારતના જે તટ રક્ષકો, આ એક રીતના સૈનિકો હોય, બરાબર, નેવી જેવા તે સૈનિકો હોય, પરંતુ નેવી આની કરતાં અલગ છે, બરાબર. તો ઇન્ડિયન કોસ્ટગાર્ડના સૈનિકોએ આ ઓપરેશન ઓલિવિયા શરૂ કર્યું. બીજો પ્રશ્ન એ પૂછાઈ જશે કે આ ઓપરેશન ઓલિવિયા કોણે શરૂ કરેલું છે? તો ઇન્ડિયન કોસ્ટગાર્ડે શરૂ કરેલું છે, અને આ 1980 શરૂ કરેલું હતું, ત્યારથી દર વર્ષે શરૂ કરે છે. આના અંતર્ગત પ્રોટેક્ટ સંરક્ષણ આપવામાં આવ્યું છે ઓલિવ રેડલી ટર્ટલને. કારણ કે એ કોન્ગ્રેટ અલોંગ ધ ઓડિશા કોસ્ટ ફોર બ્રિડિંગ એન્ડ નેસ્ટિંગ ફ્રોમ નવેમ્બર ટુ ડિસેમ્બર. નવેમ્બરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ઓડિશાનો જે દરિયા કિનારો જે છે, ત્યાં આ ઓલિવ રેડલી ટર્ટલ જે છે એ નેસ્ટિંગ માટે આવે છે અને બ્રિડિંગ માટે આવે છે. નેસ્ટિંગ અને બ્રિડિંગ એનો મતલબ શું? એનો મતલબ એમ કે એ ઈંડા મૂકવા માટે આવે છે, અને પછી એ ઈંડાનું સેવન કરવા માટે આવે છે. ઈંડા મૂકે પછી એને સેવા પણ પડે, બરાબર, એટલે થોડા સમય સુધી એ અહીંયા રહેતો હોય છે. ઓપરેશન ઓલિમિયાની વાત કરીએ તો ફોર ઓપ્ટિમલ રિઝલ્ટ રાઉન્ડ નેક ક્લોર સર્વેલન્સ, એટલે આના અંતર્ગત એમની ઉપર દેખરેખ રાખવામાં આવશે કે કોઈને કંઈ વાંધો પડી જાય નહીં. કોણ? તો કે આ જે બધા કાચબા જે છે ઓલિવ રેડલી ટર્ટલ, એમને કંઈ વાંધો ન પડી જાય. એટલે ઘણી બધી વાર એવું થતું હોય છે કે આ કોસ્ટગાર્ડ જે છે, કોસ્ટગાર્ડ એ અહીંયાથી ફાસ્ટ પેટ્રોલ વેસલ લઈને નીકળે, અથવા તો એર કોસિન વેસલ, એટલે વેસલનો મતલબ થાય યુદ્ધ જહાજ, જહાજ લઈને નીકળે, અથવા ક્રાફ્ટ લઈને નીકળે, ડોર્નિયરને આ બધા એરક્રાફ્ટને આવી બધી વસ્તુ છે. તો આ બધું લઈ અને અહીંયાથી નીકળી જાય તો એ આ જે કાચબા જે છે એ પણ દરિયા કિનારે જ હોય છે, દરિયા કિનારે. તો હવે આ જે આ લોકો જે છે એ અહીંયાથી જહાજ લઈને કે એવું કંઈ નીકળી જાય કોસ્ટગાર્ડવાળા, તો એના કારણે એમને નુકસાન થતું હોય છે. એટલે એમને પહેલાં સર્વેલન્સ દેખરેખ રાખશે અને આમનું પણ ધ્યાન રાખશે, એટલે કે એમને એ જહાજ લઈને નીકળે, વેસલ લઈને નીકળે, પેટ્રોલિંગ માટે નીકળી જાય તો આ બધાને નુકસાન ન કરે એનું ધ્યાન રાખશે. નવેમ્બર 2020 થી મે 2021 સુધી કોસ્ટગાર્ડ ડિવોટેડ 225 શિપ ડેઝ અને 388 જેટલા એરક્રાફ્ટ જે છે એ પણ આમના 400,000 જેટલા ટર્ટલ કાચબા જે છે એમના બચાવ માટે રાખેલા હતા. ઓલિવ રેડલી ટર્ટલ વિશે થોડું જાણીએ તો એ શું છે. પહેલાં તો આનું આ લેપિડોચેલી ઓલિવિયા આ એનું સાયન્ટિફિક નેમ છે, તમે જોઈ શકો છો. આ આયુસીએનની અંદર જોઈએ, આયુસીએન તો એનું સ્ટેટસ કેવું છે? તો કે વલનરેબલ એનું સ્ટેટસ છે. બધે બધી પાંચે પાંચ પ્રકારની સ્પીસીઝ છે. અપસી એટલે કે સી ટર્ટલ, દરિયાની અંદર રહેતા જે કાચબા જે છે એની પાંચે પાંચ સ્પીસીસ એ ભારતની અંદર જોવા મળે છે. તો આ પણ વિધાનવાળા વાક્યમાં પૂછીએ કે દરિયાની કાચબા કે જેની પાંચ સ્પીસીસ છે એ પાંચે પાંચ ભારતની અંદર જોવા મળે છે, તો કે આ જોવા મળે છે, બરાબર. અને એ ભારતની અંદર જે છે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 જે છે એના શેડ્યુલ 1ની અંદર મૂકવામાં આવે. શેડ્યુલ 1ની અંદર મૂકવામાં આવેલું એનો મતલબ શું? એનો મતલબ એમ કે એને ખૂબ જ વધારે પ્રોટેક્શન સંરક્ષણ આપેલું છે. ઓડિશા મરીન ફિશરીઝ એક્ટ જે છે એ ઓડિશાએ એક્ટ બનાવેલ છે. આ એક્ટ અંતર્ગત પણ એવી સત્તા આપવામાં આવેલી છે, કોને? કોસ્ટગાર્ડ લોકોને એવી સત્તા આપવામાં આવી છે કે ઇન્ફોર્સમેન્ટ એજન્સી કે એ આ બધાનું જે છે અમલીકરણ કરશે, અને આનું ટ્રાફિકિંગ એટલે કે ગેરકાયદેસર રીતે વેચાણ ન થાય, અથવા તો એનું જે અહીંયા પોલ્યુશન પ્રદૂષણને એ બધું ન થાય એનું ધ્યાન રાખશે. કોણ? તો કે જે કોસ્ટગાર્ડ જે છે એ અહીંયા ધ્યાન રાખશે. પરંતુ આ જે ટર્ટલ આ કાચબાને થ્રેટ ખતરો કોનાથી છે એની થોડી વાત કરીએ તો ઘણી બધી વાર થ્રી મેઇન થ્રેટ, ત્રણ મહત્વના થ્રેટ ખતરા છે. પહેલાં તો હેવી પ્રિડેશન, સૌથી વધુ આનું જે છે પ્રિડેશન શિકાર કરવામાં આવે છે. કોની માટે? તો કે ઈંડા માટે. અને ઈંડા માટે કોણ શિકાર કરે છે? તો કે ડોગ્સ અને કૂતરાઓ અને જે વાઇલ્ડ એનિમલ્સ જંગલી પ્રાણીઓ જે છે એ આમના ઈંડા જે છે એ તોડી અને જતા રહે છે, એનો શિકાર કરી નાખતા હોય છે ઘણા બધા કૂતરા અને ઘણા બધા જંગલી પ્રાણીઓ. બીજું ઇનડિસ્ક્રિમિનેટ ફિશિંગ વિથ ટ્રાવેલર્સ એન્ડ ગિલ નેટ્સ. ઘણી બધી વાર કેવું થતું હોય છે કે આ જે ફિશિંગ એટલે કે માછીમારો જે છે, માછીમારો એ પોતાની ઝાડ જે છે એ નાખતા હોય છે, અને ઝાડ નાખતા હોય છે તો એના કારણે ગિલ નેટ્સ એટલે કે આ નેટની અંદર ઘણા બધા જે કાચબા જે છે એ પણ ફસાઈ અને આવી જતા હોય છે. તો આ પણ એક બીજો મોટો ખતરો છે. અને ત્રીજો ખતરો એ છે કે બીચ ઇરોઝન. બીચ એટલે કે દરિયા કિનારાનો જે એની જે સોઇલ, એની જે ભૂમિ, એની જે જમીન જે છે એનું ઇરોઝન, એનું ઘણું બધું ખવાણ થઈ ગયું છે. તો એ ત્રીજો એનો ખતરો છે. ડેન્સ ફિશિંગ એક્ટિવિટી અલોંગ ધ કોસ્ટ ઓફ આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ, ઓડિશા અને બેંગલ ને આ બધા વિસ્તાર જે છે ત્યાં ફિશિંગની એક્ટિવિટી ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને ફિશિંગ ખૂબ વધારે પ્રમાણમાં થાય છે, એના કારણે શું થાય છે કે આ ફિશિંગની જ્યારે ઝાડ નાખે તો આ લોકો એટલે કે કયા લોકો? તો કે આ ઓલિવ રેડલી ટર્ટલ કાચબા પણ એની અંદર ફસાઈ જતા હોય છે. તો આ એક વાંધો છે. કોઓર્ડિનેશન ઓફ ઇફોર્ટ ઇઝ ડન એટ વેરિયસ લેવલ્સ. અલગ અલગ લેવલે જે છે કોઓર્ડિનેશન સંકલન કરવામાં આવેલું છે અલગ અલગ ઓફિસરો દ્વારા એના માટે. અને એના અંતર્ગત TED એટલે કે ટર્ટલ એક્સક્લુડેડ ડિવાઇસ આ પણ બનાવવામાં આવેલી છે અને એનું અમલીકરણ કરવામાં આવ્યું છે, જેના કારણે આજે નેસ્ટિંગ એરિયા કે જ્યાં એ લોકોએ ઈંડા મૂકેલા છે એનું ધ્યાન રાખી શકાય. પ્રોહિબિટ એટલે કે પ્રતિષેધ મૂકવામાં આવે છે. ગિલ નેટ, ગિલ પ્રકારની નેટ જે છે એની અંદર આ કાચબા ખૂબ વધારે ફસાઈ જતા હોય છે. તો આજે ગિલ નેટ જે છે એની ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધેલો છે. અને કર્ટેલિંગ ટર્ટલ પોચિંગ. ટર્ટલ એટલે કે કાચબો, કાચબાનો ગેરકાયદેસર રીતે શિકાર કરવાનો નથી, પોચિંગ કરવાનો નથી, એની ઉપર પણ કર્ટેલ પ્રતિબંધ મૂકી દીધેલું છે. હવે વાત કરીએ કે ઓલિવ રેડલી ટર્ટલ, તો એ જે છે એ સ્મોલેસ્ટ, સૌથી નાના નાના કાચબા છે. સમુદ્રની અંદર જોવા મળતા વિશ્વની અંદર જેટલા કાચબા છે એ બધાની અંદર સૌથી નાના નાના છે. કાર્નિવરસ છે. કાર્નિવરસનો મતલબ
શું થાય, માંસાહારી છે, માંસાહારી બરાબર. અને બીજું એ કે પ્રોટેક્ટેડ સ્ટેટસ તો આપણે પહેલાં જોઈ લીધું કે એ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની અંદર જોઈએ તો શિડ્યુલ 1ની અંદર છે, આયુસીએનની અંદર જોઈએ તો વલનરેબલની અંદર છે, અને સાઇટ્સની અંદર જોઈએ તો એપેન્ડિક્સ 1ની અંદર છે. તો આ બધાની અંદર તમને ખબર હોય છે આ કઈ જગ્યાએ જોવા મળે છે, તો કે પેસિફિક એટલે કે પ્રશાંત મહાસાગરની અંદર, એટલાન્ટિક મહાસાગરની અંદર અને ઇન્ડિયન ઓશનની અંદર એટલે કે હિન્દ મહાસાગરની અંદર. ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગરની અંદર ક્યાં જોવા મળે છે, તો કે આપણે અત્યારે જોયું કે ઓડિશાનો જે દરિયા કિનારો જે છે એની આજુબાજુમાં જોવા મળે છે. આ તમને ખબર હોય છે. ઓડિશાનું જે ગાહિરમાથા મરીન સેન્ચ્યુરી જે છે, ગાહિરમાથા દરિયાઈ અભયારણ્ય કે જેને વર્લ્ડ્સ લાર્જેસ્ટ રૂકરી ઓફ સી ટર્ટલ્સ, એને આ જે ગાહિરમાથા સેન્ચ્યુરી જે છે, ગાહિરમાથા અભયારણ્ય, એને વિશ્વનું સૌથી મોટું રૂકરી કહેવામાં આવે છે. આ સી ટર્ટલ માટે એટલે કે દરિયાઈ કાચબા માટે એને રૂકરી કહેવામાં આવે છે. રૂકરીનો મતલબ શું થાય, કોલોની ઓફ બ્રિડિંગ એનિમલ્સ. રૂકરીનો મતલબ મેં તમને કીધું કે એવી જગ્યા કે જ્યાં ઘણા બધા લોકો જે છે બ્રિડિંગ માટે આવતા હોય. બ્રિડિંગ એટલે શું, બ્રિડિંગ એટલે કે પ્રજનન માટે આવતા હોય, ઘણા બધા પ્રાણીઓ અહીંયા પ્રજનન માટે આવતા હોય. તો આ જે જગ્યા જે છે ગાહિરમાથા, ત્યાં ઘણા બધા કાચબાઓ જે છે એ નેસ્ટિંગ માટે, ઈંડા મૂકવા માટે અને પ્રજનન માટે આવતા હોય છે. એટલે વિશ્વનું સૌથી મોટી એ જગ્યા છે. આરીબાડા, આ આરીબાડાનો મતલબ શું થાય, આરીબાડાનો મતલબ જે થાય માસ નેસ્ટિંગ. માસનો મતલબ શું થાય, ખૂબ જ મોટી માત્રામાં નેસ્ટિંગ, ખૂબ જ મોટી માત્રામાં જે ઈંડા મૂકવામાં આવે એને કહેવાય માસ નેસ્ટિંગ. એની માટેનો ટેકનિકલ શબ્દ છે આરીબાડા. આરીબાડા તે આર બેસ્ટ નોન તેર યુનિક માસ નેસ્ટિંગ કોલ્ડ આરીબાડા. એટલે કે આ જે ઓલિવ રેડલી ટર્ટલ દ્વારા જે માસ નેસ્ટિંગ કરવામાં આવે છે એની માટેનો લોકલ શબ્દ કયો છે, તો કે આરીબાડા. આરીબાડા એનો લોકલ શબ્દ છે કે જ્યાં થાઉઝન્ડ ઓફ ફિમેલ કમ ટુગેધર ઓન ધ સેમ બીચ ટુ લે એગ્સ. ઘણી બધી ફિમેલ એટલે કે ઘણા બધા જે મહિલા કાચબાઓ જે છે એ અહીંયા આવે છે અને ઈંડા મૂકવાનું કાર્ય કરે છે. તે લે ધેર એક્સ ઓવર અ પીરિયડ ઓફ 5-7 દિવસના સમયગાળા દરમિયાન જે છે એ નેસ્ટિંગ કરે છે, એટલે કે આ ઈંડા મૂકે છે. થ્રેટ્સ અને ખતરો કયો છે, તો બીજો ખતરો અને એ પણ છે કે મરીન પોલ્યુશન, દરિયામાં જે આ પોલ્યુશન પ્રદૂષણ થાય છે. બીજું, અહીંયા દરિયાની અંદર જે વેસ્ટ એટલે કે કચરો ફેંકવામાં આવે છે. બીજું, હ્યુમન કન્સપ્શન, ધે આર એક્સટેન્સિવલી પોસ્ટ ફોર ધેર મીટ, સેલ, લીધર એન્ડ એગ્સ. ઘણી બધી વાર આજે કાચબા જે છે ઓલિવ રેડલી ટર્ટલ એનો શિકાર કરવામાં આવે છે. કોની માટે, કારણ કે ઘણા બધા લોકો આના માંસને ખાવાનું કાર્ય કરતા હોય છે, અથવા જે કાચબા જે છે એની ઉપરનું સેલ, એની ઉપરનું કવચ જે છે એનો ઉપયોગ કરતો હોય છે, અથવા આનું જે ચામડું જે છે આનું ચામડું એનો ઉપયોગ કરતો હોય છે, અથવા તો આના ઈંડાનો ઉપયોગ કરતો હોય છે. એટલે કે હ્યુમન ઘણી બધી વાર આનું કન્સેપ્શન આની વપરાશ કરતા હોય છે અને ખાઈ જતા હોય છે, એ પણ એનો ખતરો છે. બીજું, પ્લાસ્ટિક ગાર્બેજ, પ્લાસ્ટિકનો કચરો આવી ગયો છે એના કારણે પ્લાસ્ટિકની અંદર આ બધા લોકો એટલે કે કયા લોકો, તો કે ઓલી રેડી ટ્રેક્ટર એની અંદર ફસાઈ જતા હોય છે, નેટની અંદર ફસાઈ જતા હોય છે, પોલિથીનની કોથળીની અંદર ફસાઈ જતા હોય છે, જે ટુરિસ્ટ લોકો દ્વારા ત્યાં ડમ્પ એટલે કે આ કચરો ફેંકવામાં આવે છે. હંમેશા તમે ગમે ત્યારે ફરવા જાઓ તો હંમેશા જે છે એ રિસ્પોન્સિબલ ટુરિસ્ટ બનો. રિસ્પોન્સિબલ ટુરિસ્ટ એટલે કે જવાબદાર ટુરિસ્ટ. તમે ત્યાં જાઓ છો તો તમે તમારી જવાબદારી રહે છે કે તમે જે કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ છો તો એને ક્લીન એટલે કે સ્વચ્છ રાખો, ત્યાં પોલ્યુશન એટલે કે પ્રદૂષણ ન ફેલાવો. કારણ કે પૃથ્વી આપણને એક જ મળેલી છે, આવી 10-15 પૃથ્વી છે. બીજી વાત કરીએ ફિશિંગ ટ્રાવેલર્સ, આનો મતલબ શું થાય, ઓવર એક્સપ્લોઇટેશન. આ જે મરીન રિસોર્સિસ, દરિયાઈ સંસાધનો જે છે એનો ખૂબ જ વધારે પ્રમાણમાં દોહન કરવામાં આવે છે. કોની દ્વારા, તો કે ટ્રાવેલર્સ દ્વારા. અને એના કારણે આ વાયોલેટ ઉલ્લંઘન થાય છે, રૂલ ઓફ નોટ અ ફિશ 20 કિલોમીટર્સ વિધિન, એટલે કે આ બધા માછલીઓનું એ બધાનું ઉલ્લંઘન થાય છે. આના કારણે એમની ઉપર ઇન્જરીના માર્ક્સ, ઇન્જરી એટલે શું કહેવાય, તો કે એની ઉપર ઘણી બધી ઈજાને એવું બધું પણ જોવા મળતું હોય છે, અને એના કારણે આ ઘણા બધા જે છે એ ટર્ટલ એ મરી જતા હોય છે. ખાસ કરીને ગિલ નેટની અંદર પણ એ બધા ફસાઈ જતા હોય છે અને એ મરી જતા હોય છે.